के मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। मनी
ભાઈઓમાં ખરેખર કેટલો બધો ઉત્સાહ છે. ઠાકોરજી પધાર્યા મારે ઘેર. અમારો આ 96મો સત્સંગ છે. ભૂપેન્દ્રભાઈ, પહેલી વાર એવું જોયું, પહેલી વાર આ કોમ્યુનિટીમાં, પાટીદાર સમાજમાં પહેલી વાર જોયું કે બહેનોની હાજરીમાં એ ભાઈઓ બોલી શકે છે. બાકી આ લોકો બેઠા હોય ત્યારે હિંમત છે કોઈની કે અવાજે થાય. પહેલી વાર એવું જોયું કે ઘરવાળીથી કોઈ બીતા નથી. અને અમે આ સમાજ છે ને એ બધા સમાજથી મુઠી વેત ઊંચો છે. ભારત શ્રીલંકાનો મેચ હતો, ન્યા એક ભાઈ બુકે લઈને પહોંચી ગયા. એટલે મેં કીધું શું મન કે જયસૂર્યાનું સન્માન કરવું છે. મેં કીધું કેમ મન કે અમારામાં પાન સૂર્ય આવે, ખીમ સૂર્ય આવે, એમ જય સૂર્ય આવે. પણ ખરેખર આનંદની વાત છે. બાકી આ બહેનોની હાજરીમાં લગભગ કોઈ નથી બોલી શકતું. હું ઘરે મૂકીને આવ્યો છું એટલે બોલી શકું છું, બાકી આપણી એ તેવળ નથી. અને આ બધું છે ને જોવા જાય ને ત્યારે ધ્યાન રાખવાનું હોય. શરૂઆત ત્યાંથી થાય, પછી અફસોસ થાય નહીતર. એક ભાઈ જોવા ગયા, એનઆરઆઈ હતા. એટલે બ્રાહ્મણને કીધું, છોકરી કેવી છે? બ્રાહ્મણ કે આમ થોડીક હામરી છે અને થોડીક ઓછું સાંભળે છે. ઇંગ્લિશમાં કયો એ? કે તો કે બ્લેકબેરી છે. ઓલા એ બ્રાન્ડેડ સમજીને કરી લીધું, પછી અફસોસ થયો. એક ભાઈનું ક્યાંય ગોઠવાતું જ નહોતું કેમ એ કરીને.
મેં કેમ મને કે ગમે એવી રૂપાળી છોકરી હોય મારી બા ધડ દેન ના પાડી દે, ગમે એવી હારી છોકરી હોય મારી બા ધડ દેન ના પાડી દે. નો તારે એક કામ કરવું, તારા મમ્મી જેવી દેખાતી હોય, તારી બા જેવી સ્વભાવની હોય એવી છોકરી તારે પસંદ કરવી, તો કે મારા બાપાએ ધડ દેન ના પાડી દીધી. પછી અફસોસ કેવા કરે ખબર છે, હમણાં મેં ગાડી લીધી, 13 હપ્તા ન ભર્યા તો ફાઇનાન્સવાળા ખેંચી ગયા. તો મેં કીધું એમાં અફસોસ શું કરસ, અફસોસ એ થાય છે કે લગ્ન એ લોન લઈને કરવાની જરૂર હતી. આ બધા અફસોસ વાળા પણ